ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 2 સૂર્યક્ષ સંબંધ જેમાં અગાઉ આપણે વિભાગ 3 પૂરો કર્યો છેલ્લે આપણે વિભાગ 2 છે આજે આપણે વિભાગ 3 નો અભ્યાસ કરીશું વિભાગ 3 પેજ નંબર 111 પર 111 પેજ નંબર પર વિભાગ 3 નો અભ્યાસ કરીશું હવે વિભાગ 3 માં વિભાગ 3 पेज नंबर 111 अब यहां दाखला नंबर 1 पहला दाखला में विद्युत क्या रोगचाला दरमियान नाक पर पेरणा मास्क की बेचान कीमत और इतनी मांग वत्ते नो संबंध जानो व्यक्ति कलाले माहिती पड़ती नीचे ली मुजब माहिती है भाव और मांग है कि आप पर की मास्क ना भाव और भाव के काल पियर्सन की रीते सह संबंध अक्ष तो जो काल पियर्सन की रीते सह संबंध अक्ष तो ने तुम्हारे बे वस्तु तो ने 30 करता नानी हो तो xy वाली ली का 30 થી મોટી હોય તો UV વાળી કિંમત હવે આમાં 30 કરતા મોટા આંકડા આપેલા છે 30 કરતા મોટી કિંમત હોય તો UV વાળી રીતની દાખલો કરવાનો કાલ પિયર્સનની રીતે સહસંબંધ હોય તો તમારે બે જ વસ્તુ જોવાની રકમ કેવી એક છે 30 થી નાની કે 30 થી મોટી આમાં 30 કરતા નાની રકમ આપે તો 30 કરતા મોટી રકમ છે એટલે UV વાળો દાખલો કરવાનો કાલ પિયર્સનની રીતે સહસંબંધ નક્કી કરો કાલ પિયર્સનની રીતે જે આવ્યા xy વાળી રીત અને uv વાળી રીત હવે આટલી કોલમ તૈયાર કરવાના દાખલા નંબર 1 xy ત્યારબાદ આવશે u v uv u square અને v square x માં 38 45 40 42 અને 35 y માં 103 92 97 હવે આમાં નાની કિંમત કઈ છે તમારે નાની કિંમત તો આમાં નાની કિંમત બધાથી 35 આપેલી છે આમાં નાની કિંમત 92 આપેલી છે અહીંયા લખવાનું x માઈનસ 35 અને y માઈનસ 92 38 માંથી 35 બાદ 38 માં 35 બાદ કરે એટલે 3 45 માંથી 35 બાદ એટલે 10 40 માંથી 35 બાદ એટલે 5 42 માંથી 35 બાદ એટલે 7 35 માંથી 35 એટલે 0 103 માંથી 92 બાદ એટલે 11 આવશે 92 માંથી 92 બાદ એટલે અહીંયા 0 આવે છે 97 માંથી 92 બાદ એટલે 5 98 માંથી 92 એટલે 6 100 માંથી 92 એટલે 8 ત્યારબાદ આ બેનો ટોટલ u નો ટોટલ થાય 25 આ સિગ્મા u v નો ટોટલ થાય 30 આ સિગ્મા v હવે બેનો ગુણાકાર 11 કે 33 10 ને 0 નો ગુણાકાર 0 5 ગુણ્યા 5 એટલે 25 7 અને 6 નો ગુણાકાર 42 8 અને 0 એટલે 0 3 નો સ્ક્વેર એટલે 9 10 નો સ્ક્વેર 100 5 નો સ્ક્વેર 25 7 નો સ્ક્વેર 49 અને 0 11 નો સ્ક્વેર 121 0 5 નો સ્ક્વેર 25 6 નો સ્ક્વેર 36 8 નો સ્ક્વેર 64 ત્યારબાદ આ 3 ના ટોટલ UV નો ટોટલ થાય 100 અને કહેવાય સિગ્મા UV u સ્ક્વેર નો ટોટલ થાય u સ્ક્વેર નો ટોટલ 183 અને કહેવાય સિગ્મા u નો સ્ક્વેર 183 v સ્ક્વેર નો ટોટલ થાય 246 અને કહેવાય સિગ્મા v નો સ્ક્વેર તો આ રીતનું કોષ્ટક આ દાખલા અગાઉ કરેલા આ રીતના દાખલા હવે તમારે સૂત્ર મૂકી અને સૂત્રમાં કિંમત મૂકવાની છે સૂત્ર આવવા આવશે r બરાબર n સિગ્મા ub માઈનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો સ્ક્વેર ગુણ્યા n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો સ્ક્વેર આ સૂત્રમાં કિંમત મૂકવાની હવે આમાં તમારે n 1 2 3 4 અને 5 n ની જગ્યાએ 5 ભાગ્યા બધે સરવાળા કરે એટલે આમાં સૂત્રમાં તમારે કિંમત મૂકી દેવાની એટલે તમને r મળી જાય
આનો આન્સર આવશે -0.81 આનો આન્સર આ -0.81 આ દાખલા આપણે ઘણા આગળ કરેલા છે યુવી વાળા દાખલા હવે તમારે આમાં ખાલી માત્ર સૂત્રમાં કિંમત મૂકવાની છે આગળ આપણે આની આવી ગઈ એટલે હવે નવા દાખલા વધારે બહુ નહીં હોય આગળના આવી ગયા છે તો આ દાખલો તમારે આ રીતે કરવાનો આ બધા સરવાળા હવે આપણે દાખલા નંબર 2 જોઈએ दाखला नंबर 2 એમાં જો અનુસ્નાતક કક્ષાના અભ્યાસમાં વિદ્યાર્થીના માનવ સંસાધન સંચાલન અને વ્યક્તિગત વિકાસ સેવા વિષયોમાં તેમની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા 5 વિદ્યાર્થીનો નિદર્શન નીચે મુજબ માહિતી મેળવવામાં આવે પછી માનવ સંસાધન સંચાલનમાં ગુણ વ્યક્તિ વિકાસમાં ગુણ નીચે આ માહિતી ઉપરથી બંને વિષયોના ગુણવત્તા કાર્લ પિયર્સનની રીતે સહસંબંધ છે આ જે રીતનો દાખલો થયો કાર્લ પિયર્સનની રીતે સહસંબંધ આપી એટલે તમારે જોવાનું 30 કરતાં કેવી રકમ આપી જો નાની હોય તો xy વાળી લી અને 30 કરતાં મોટી હોય તો uv વાળી લી તો દાખલા નંબર 2 માં આટલી કોલમ આવશે x y u v uv u² અને v² કઈ રીતે એ જ રીતથી દાખલો કરવાનો છે 45 25 40 20 45 47 23 70 35 48 આ રીતે હવે આમાં નાની કિંમત કઈ છે તો નાની કિંમત બાદ કરવાની નાની કિંમત 20 છે અહીંયા લખવાનું x માઇનસ 20 આમાં નાની કિંમત 17 આપે છે એટલે y માઇનસ 17 ઓમાં 20 બાદ કરવા આમાં 17 બાદ કરવા 45 માંથી 20 બાદ કરે એટલે આવશે 25 25 માંથી 20 બાદ કરે એટલે 5 40 માંથી 25 માંથી 20 બાદ કરે 5 40 માંથી 20 બાદ કરી એટલે આપણે મળશે 20 20 માંથી 20 એટલે 0 45 માંથી 20 બાદ કરે એટલે મળશે 25 એનો ટોટલ થાય सिग्मा यू इनो टोटल 75 આનો ટોટલ થાય આમાં 70 બાદ કરવાના 47 માંથી 17 બાદ કરી એટલે 30 23 માંથી 17 બાદ કરી એટલે 6 17 માંથી 17 એટલે 0 35 માંથી 17 બાદ કરી એટલે 18 48 માંથી 17 બાદ કરી એટલે 31 આનો ટોટલ થાય 85 હવે દાખલો કરતા તે રીતે કરવાનો 2 નો ગુણાકાર અને 2 નો સ્ક્વેર ગુણા જે સૂત્ર તમને મેં લખ્યું તો એ જ સૂત્ર મૂકવાનું આવે એટલે આ દાખલો એક પહેલો બીજો બે દાખલા એક જ રીતના છે 100 સંબંધક શોધવાનો છે પછી દાખલા નંબર 3 આ બધે તમારે જાતે પૂરા કરવાના આનો આન્સર આવશે દાખલા નંબર 2 એનો આન્સર 0.43 જો આન્સર નો આવે તો તમારે સરવાળા ચેક કરવાના અહીં કે સરવાળામાં જો તમે ભૂલ કરી હશે તો આન્સર ને આન્સર 0.43 આવવો જોઈએ સરવાળામાં ભૂલ થવી જોઈએ નહીં ત્યારબાદ દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં એવું કીધું છે હવે નીચે જ આપણે લીટી વાંચી છે નીચે તમને જે સ્વતંત્ર કે આ પરથી બંને નિષ્ણાંતો આપેલા નિર્ણયો વચ્ચેની સામ્યતા જાણવા ક્રમાંક સહસંબંધ આપશો તો ક્રમ લખેલો હોય એટલે ક્રમાંક સહસંબંધનો દાખલો હોય એટલે ક્રમ લખેલો એટલે ક્રમ આપવાના હોય નહીં ક્રમ સીધા આપેલા જ છે તો તમારે દાખલા નંબર 3 માં સીધો ક્રમ લખે છે rx ry d અને d નો સ્ક્વેર સીધી કોલમ કરવાની rx માં 5 6 7 1 3 2 અને 4 આમાં 5 7 6 2 1 4 અને 3 સીધો તમારે ક્રમ જ આપવાના છે સીધા આરએક્સ ના આવે હવે અહીં આરએક્સ માંથી આર વાય બાદ કરે એટલે ડી મળે 5 માંથી 5 એટલે 0 6 માંથી 7 એટલે 1 -7 7 માંથી 6 એટલે 1 1 માંથી 2 એટલે -1
चार ये नो टोटल था है बार अब आप क्रमांक सहसंबंध शोधवानो सूत्र मतलब क्रमांक सहसंबंध शोधवा माटे r 1 plus 6 sigma d square n n square minus 1 1 6 sigma d square એટલે કે 12 n n 1 2 3 4 5 6 અને 7 n બરાબર 7 7 નો સ્ક્વેર માઈનસ 1 1 5 6 72 7 7 નો વર્ગ 49 માઈનસ 1 48 72 7 ગુણ્યા 48 336 72 ભાગ્યા 336 0.22 1 માઈનસ 0.22 એટલે 0.29 તો આમાં તમને ક્રમાંક સહસંબંધના 0.79 મળશે 0.79 દાખલા નંબર 3 ક્રમ સીધા આપેલા હતા સીધું r x r y d અને d નો સ્ક્વેર હવે આવશે દાખલા નંબર 4 નીચે લીટીમાં લખેલું છે વાંચી લે આ માહિતી પર ચા અને કોફી ના ભાવ વચ્ચે ક્રમાંક સહસંબંધ શોધો હવે જો ક્રમ લખેલું હોય ત્યારે ક્રમાંક સહસંબંધમાં ક્રમ આપવાના હોય તો દાખલા નંબર 4 માં ક્રમ આપણને એવો દાખલો તમારે પૂછવાના નથી એટલે ચોથો દાખલો કરવાનો નથી કારણ કે એમાં તમારે ક્રમ આપવા પડે તો ક્રમ આપવા પડે એવો દાખલો પૂછાતો નથી ક્રમ આપેલા હોય એ દાખલો તમારે કરવાનો જો એ કેમ ખબર પડે તો આ રકમ અહીંયા ક્રમ લખેલો હોય એટલે ક્રમ આપેલા હોય અથવા તો 10 કરતા નાના આંકડા હોય જો આ બધે નાના આંકડા હતા 10 કરતા 10 કરતા નાની સંખ્યા હોય અને ક્રમ લખેલો હોય એટલે ક્રમ આપેલા હોય એવા દાખલા તમારે ક્રમાંક સહસંબંધમાં કરવાના છે ક્રમ આપવા પડે એવા દાખલા કરવાના નથી તો દાખલા નંબર 4 એ તમારે કરવાનો નથી એમાં સીધા તમને ક્રમ આપવાના છે એવો દાખલો કરવાનો નથી ત્યારબાદ દાખલા નંબર 5 એમાં નીચે એવું કીધું આ માહિતી પરથી સરેરાશ ભાવ અને પુરવઠા વચ્ચે ક્રમાંક સહસંબંધ શોધો તો દાખલા નંબર 5 માં ક્રમ આપવા પડે એમાં તમને ક્રમ લખેલું નથી રકમમાં રકમમાં ક્રમ લખેલું ન હોય એટલે તમારે ક્રમ આપવા પડે તો દાખલા નંબર 5 પણ તમારે કરવાનો નથી દાખલા નંબર 5 એમાં તમને ક્રમ લખેલું નથી એટલે દાખલો કરવાનો નથી હવે છેલ્લે વૈધો દાખલા નંબર 6 એટલે સ્વાભાવિકમાં તમારે માત્ર પહેલો બીજો ત્રીજો અને છઠ્ઠો ચાર દાખલા જ કરવાના છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો કરવાના નથી અને છઠ્ઠો દાખલો તો છઠ્ઠા દાખલામાં તો તમને ક્રમ લખેલું છે દાખલા નંબર 6 દાખલા નંબર 6 એમાં તમને ક્રમ લખેલું છે તો તમારે આ જ રીતથી દાખલા નંબર 6 કરવાનો છે ક્રમ લખેલું હોય એવા દાખલા કરવાના છે દાખલા નંબર 6 હવે જે એમાં આવી રીતે રહેતો છે દાખલા નંબર 6 5 1 2 3.5 3.5 7 6 7 1 4 6 5 3 ને 2 આ રીતે ડાયરેક્ટ આપી હવે તમારે આર એક્સ માંથી આર વાય બાદ એટલે માઇનસ 2 5 માંથી 7 બાદ 1 માંથી 1 બાદ 0 2 માંથી 4 બાદ માઇનસ 2 3.5 માંથી 6 બાદ એટલે માઇનસ 2.5 3.5 માંથી 5 બાદ માઇનસ 1.5 પછી 7 માંથી 3 બાદ એટલે 4 7 માંથી 3 બાદ એટલે 4 6 માંથી 2 બાદ એટલે 4 આનો ટોટલ તો 0 થઈ જશે 4 ને 4 8 4 ને 4 8 આ બે નો ટોટલ 4 ને 2 6 ને 2 8 આનો ટોટલ આવશે 0 ત્યારબાદ વર્ગ 2 નો વર્ગ 4 0 2 નો વર્ગ 4 2.5 નો વર્ગ 6.25 1.5 નો વર્ગ 2.25 ત્યારબાદ 4 નો વર્ગ 16 અને 4 નો વર્ગ 16 આનો સરવાળો કરી એટલે 48.5 48.5 નો સરવાળો હવે તમારે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકવાની છે આ સૂત્રમાં કિંમત મૂકી દો 1 6 સિગ્મા d² 48.5 n 1 2 3 4 5 6 અને 7
એની જગ્યાએ 7 મૂકવાના આનો આન્સર તમને લખી દો 0.13 આવશે આન્સર 0.13 તો આ દાખલો તમારે પૂરો કરવાનો છે તો આજે આપણે વિભાગીના 4 દાખલા તમારે કરવાના છે વિભાગીનો પહેલો બીજો ત્રીજો અને છઠ્ઠો દાખલો બાકી ત્રણેય અધૂરા લખા એ તમારે પૂરા કરી લેવાના છે આન્સર લખેલા છે ટોટલ લખેલો 48.5 હવે તમારે માત્ર સૂત્રમાં કિંમત મૂકવાની છે આપણે ત્રીજો દાખલો કર્યો એ રીતે હવે પછી આપણે જ્યારે લેક્ચર છે ત્યારે વિભાગ F નો અભ્યાસ કરીશું